આપનો સ્વાગત છે છે અને સમાચાર કે હળવદ તાલુકાના પંદર ગામોના ખેડૂતો એ પિયાતના પાણી માટે વલખા મારતા અંતે તાલુકા માં રજૂઆત કરવામાં આવી છે આગામી ત્રણ દિવસ માં કેનાલ નું પાણી નહીં મળે તો ઉચ્ચારવામાં આવી હતી આત્મવિલોપ ની ચીમકી હળવદ પંથકમાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત દિવસે ને દિવસે કફોડી થતી જાય છે ખેડૂતો ચિંતામાં ડૂબતો જાય છે ત્યારે તાલુકાના જેટલા ગામોના ખેડૂતો બ્રાન્ચ નર્મદા કેનાલ પાણી પેટા વિભાગ નંબર ઓગણીસ માં છોડવા માટે તાલુકા પંચાયત પ્રમુખને ઉગ્ર રજૂઆત કરી હતી તો સાથે ત્રણ દિવસમાં માં પિયત માટે પાણી નહીં મળે તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી હતી હળવદ તાલુકાના છેવાડાના ગામડાઓમાં પિયત માટે પાણીની સમસ્યા સર્જાય છે જેમાં તાલુકાના રાયસંગપુર મયુરનગર ધનાળા મિયાળી પ્રતાપગઢ ચાળધ્રા સહિતના પંદર થી વધુ ના ગામોમાં બસો જેટલા ખેડૂતો આજે તાલુકા પંચાયત કચેરી ખાતે દોડી આવ્યા હતા અને તાલુકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને જણાવ્યું હતું કે સરકાર દ્વારા આષાઢી બીજના દિવસ ધ્રાણંદ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાં પાણી છોડી આવ્યું છે તેમ છતાં આજે પંદર દિવસ વીતવા છતાં પાણીનું એક પણ ટીપું પણ પિયાત માટે મળ્યું નથી અને પંથકમાં વાવણી લાયક વરસાદ પણ વરસ્યો નથી

પંદર ગામ ગામના બસો જેટલા ખેડૂતો પાણી માટે રજૂઆત કરવા આવ્યા હતા અને જો આગામી ત્રણ દિવસમાં પાણીની માંગ પૂરી કરવામાં નહીં આવે તો આત્મવિલોપન ની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી મારું નામ અશોકભાઈ દલવાડી અમારે પાક સુકાઈ જાય તો અમારે જીવન મુશ્કેલી પડી જાય તો અમારે સરકાર ને એવું આગમન છે કે અમારે ગમે તેમ કરીને પાણી જોઈએ પાણી નથી અમારે બીજ દિવસે સુધી પણ હજી અમે પાણી નથી સુરેશ સોનગરા રિપોર્ટ ન્યુઝ ટુડે મોરબી